આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું યોજાશે મતદાન. 14 જિલ્લાની 93 બેઠકો માટે યોજાશે મતદાન. 2,51,00,000 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ. ચૂંટણી પંચે કહ્યું, માત્ર વોટર સ્લીપ નહીં પરંતુ માન્ય 12 ઓળખ દસ્તાવેજમાંથી કોઈ પણ એક દસ્તાવેજ લઈ જવો જરૂરી. 8 ડિસેમ્બરે થશે મતગણતરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ 833 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં થશે કેદ. ચૂંટણી પંચે બીજા તબક્કાના મતદાનની તમામ તૈયારીઓનો આપ્યો આખરી ઓપ. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વિવિધ વ્યવસ્થાઓ કરાવાઈ ઉપલબ્ધ. દિલ્હી નગર નિગમના 250 વોર્ડ માટે મતદાન યથાવત. 1,349 ઉમેદવારોના ચૂંટણી ભવિષ્યનો આજે થશે નિર્ણય, જ્યારે બુધવારે થશે મતગણતરી. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ G20 શેરપા બેઠક રાજસ્થાનના ઉદયપુરમાં આજે થશે શરૂ. 4 દિવસીય બેઠકની ભારતીય શેરપા અમિતાભ કાંત કરશે અધ્યક્ષતા. યુરોપીય સંઘ અને વિશેષ આમંત્રિત 9 દેશો સહિત 19 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ. આજે 51મો નૌસેના દિવસ. નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ એ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ. પીએમએ નૌસેના કર્મીઓ અને તેમના પરિવારોને નૌસેના દિવસની આપી શુભકામના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશાખાપટ્ટનમમાં નૌસેના પરિચાલન પ્રદર્શનમાં આપશે હાજરી. વડોદરાના ભાયલી પાસેના રાયપુર ગામે લગ્નમાં ભોજન આરોગ્યા બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. 45 અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ. ઘટનાની જાણ થતાં તંત્ર થયું દોડતું. મીરપુરમાં આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે પ્રથમ વનડે મેચ. બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય. ભારતના 19 ઓવરમાં 3 વિકેટના નુકસાને 89 રન. ડીડી સ્પોર્ટ્સ પર મેચનું થઈ રહ્યું છે જીવંત પ્રસારણ. અને ફિફા વિશ્વકપના નોકઆઉટ ચરણમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું, જ્યારે નેધરલેન્ડે અમેરિકાને 3-1થી આપી માત. આજે થનારા મુકાબલામાં ફ્રાન્સ પોલેન્ડ સામે ટકરાશે તો ઇંગ્લેન્ડ અને સેનેગલ સાથે આમને સામે.